સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા ઈડર વડાલી વિધાનસભા સીટ સર કરવા કોંગ્રેસનો વધુ એક દાવ જોવા મળી રહ્યો છે. ઈડરગઢ પર ચાલતા ખનનકામને બંધ કરાવવા કોંગ્રેસ ઉમેદવાર રામભાઈ સોલંકીનો હુંકાર. ઈડરગઢને લઈ કોંગ્રેસ ઉમેદવાર રામભાઈ સોલંકીએ સોગંદનામું વાયરલ કર્યું. સોગંદનામું વાયરલ થતાં ઈડરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઈડર વડાલી 28 વિધાનસભા સીટ પર કોંગ્રેસ વિજયી બનશે તો ખનનકામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા સોગંદનામું કરવામાં આવ્યું હતું. ઈડરિયા ગઢ પ્રત્યે ગઢ પ્રેમીઓ અને પ્રજાજનોમાં અનેરી લાગણી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર સામે ગઢ બચાવ સમિતિએ એક મોટું આંદોલન છેડ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમણ વોરા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈડરગઢ પર ચાલતા ખનનકામને લઈ ભાજપ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકમલ સિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.